મિત્રો હું ચૌણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર સિક્સ પ્રિપોઝિશન્સનો પાર્ટ ફોર બરાબર પાર્ટ થ્રીની અંદર આપણે છ પ્રિપોઝિશન્સ જોયેલા હતા કયા કયા અમોંગ બિટવીન અક્રોસ બિયોન્ડ અલોંગ અને થ્રુ બરાબર આજે આપણે અઢારમું પ્રિપોઝિશન્સ થ્રુથી સ્ટાર્ટ કરશું ચલો એનો મિનિંગ શું થાય છે થ્રુનો માથી બરાબર માસ માથી પસાર થવાના સંદર્ભમાં થ્રુ યુઝ થાય છે બરાબર કઈ રીતે કોઈ પણ વસ્તુમાંથી આપણે પસાર થઈ અથવા તો કંઈક વસ્તુ બીજી વસ્તુમાંથી પસાર થતી હોય ત્યારે થ્રુ યુઝ થાય છે જેમ કે વી વોક થ્રુ ધ ક્રાઉડ બરાબર વી વોકડ થ્રુ અ ક્રાઉડ એટલે અમે ક્રાઉડમાંથી પસાર થયા બરાબર નીમાંથી એવી રીતે બરાબર ચલો એના પછીનું પ્રિપોઝિશન્સ છે ઓફ ઓફનો યુઝ થાય છે નો ની ના બરાબર છઠ્ઠી વિભક્તિ જેને કહેવાય ગુજરાતીમાં બરાબર માલિકીના સંદર્ભમાં ઓફ વપરાય છે કોઈ પણ રોગથી મૃત્યુ પામેલા હોય તો ઓફનો ઉપયોગ થાય છે બરાબર કોઈ પણ ડિસીઝ થઈ ગયું હોય બરાબર ત્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય ત્યારે પણ ઓફ યુઝ થાય છે અને નો ની જેવા વર્ડમાં યુઝ કરવું હોય ત્યારે યુઝ થાય છે ઓફ જેમ કે ઓલ ધ નેશન્સ ઓફ ધ વર્લ્ડ્સ વોન્ટ પીસ બરાબર અને બીજું જે છે હી ડાયઝ ઓફ કેન્સર બરાબર બીજું એક્ઝામ્પલ જે છે એ મેં તમને કીધું જેમ કે રોગથી મૃત્યુ પામ્યા હોય કોઈ પણ વ્યક્તિ ત્યારે યુઝ થાય છે એના પછીનું પ્રિપોઝિશન્સ છે અપ ટુ અપ ટુ એટલે અમુક હદ સુધીની મર્યાદા જેને કંઈ આપણી હદ હોય ને ત્યાં સુધીનું આપણું કંઈ પણ વસ્તુ કેવી હોય તો એનો મિનિંગ અમુક હદ સુધી થાય છે અપ નો અને ત્યાં યુઝ થાય છે ની મર્યાદા સુધી તેથી વધારે નહીં તે અર્થમાં અપ નો ઉપયોગ થાય છે જેમ કે વી વોકડ અપ ટુ ધ હિલ્સ હિલ્સ સુધી અમે ગયા એ હદ સુધી ગયા બરાબર એની આગળ ન ગયા એટલે એ હદ છે એક જાતની મર્યાદા છે બરાબર બોર્ડર જેને કહીએ ત્યાં યુઝ થાય છે અપ ટુ એના પછીનો જે પ્રિપોઝિશન્સ છે ફ્રોમ ફ્રોમ એટલે થી થી કોઈ ચોક્કસ સમયથી અથવા સ્થળથી ના સંદર્ભમાં ફ્રોમ વપરાય છે કોઈ પણ રોગથી થતી હોય કોઈપણ રોગથી પીડા થતી હોય તે સૂચવવા ફ્રોમ વપરાય છે જેમ કે આઈ વન્ટ ફ્રોમ લીંબડી ટુ સુરેન્દ્રનગર લીંબડીથી સુરેન્દ્રનગર ગયા એટલે થી બરાબર એ અર્થમાં પેલું એક્ઝામ્પલ છે હી વર્ક્સ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ બરાબર સમયના સંદર્ભમાં હી ઇઝ સફરિંગ ફ્રોમ કોલેરા રોગ કોઈ પણ રોગ થયો હોય એનાથી પીડાતા હોય કોઈ પણ ત્યારે ફ્રોમ યુઝ થાય છે બરાબર ચલો એના પછીનું પ્રિપોઝિશન્સ છે ટુ ટી ઓ ની તરફ દિશા સૂચવે બરાબર જેમ કે દર્શન વેન્ટ ટુ સ્કૂલ ક્યાં જઈ રહ્યો છે સ્કૂલ જઈ રહ્યો છે તો સ્કૂલ તરફ જવાની દિશા સૂચવે છે ક્લિયર એના પછી જે છે ત્રેવીસમી પોઝિશન્સ ફોર ફોર એટલે થી અચોક્કસ સમયનો ગાળો પીરિયડ ઓફ ટાઈમ ફોર દ્વારા સૂચવાય છે બરાબર સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે પૂર્ણ વર્તમાન કાળ આપણે કાર્ડ જોયા હતા ટેન્સિસ જોયા હતા ત્યાં આપણે ફોરનો યુઝ પણ જોયેલો હતો પણ થીના સંદર્ભમાં પણ વપરાય છે જેમ કે હી હેઝ બીન હિયર ફોર ફિફ્ટીન યર્સ બરાબર તે ફિફ્ટીન યર્સથી અહીંયા છે તો જો તમે કાર્ડ નોટિસ કરશો તો પૂર્ણ વર્તમાન કાળ છે બરાબર ત્યાં આપણે ફોરનો યુઝ કર્યો છે ક્લિયર એના પછી સિન્સ સિન્સ એટલે થી કે કારણ કે એનો મિનિંગ પણથી જ થાય છે તેમાં ચોક્કસ સમયગાળો હોય ફોર ક્યાંય અચોક્કસ સમયગાળો જ્યારે સિન્સ ચોક્કસ સમયગાળામાં સિન્સ દ્વારા સૂચવાય છે સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાન કાળમાં જ વપરાય છે બરાબર લાસ્ટ ઇવનિંગ મોર્નિંગ બર્થ ડે જેવા નિશ્ચિત સમય સાથે સિન્સ વપરાય છે તમારો બર્થ ડે જે છે એ ફિક્સ જ હોય નિશ્ચિત હોય ચોક્કસ હોય મોર્નિંગ જે છે સાંજ એ પણ ચોક્કસ છે સવાર થવાની છે એ પણ ચોક્કસ છે એવા વર્ડની સાથે સીન્સ વપરાય છે જેમ કે આઈ હેવ નોટ સીન હિમ સીન્સ ફિફ્ટીન ઓગસ્ટ નાઇન્ટીન એટી સેવન મેં તેમને નાઇન ફિફ્ટીન ઓગસ્ટ નાઇન્ટીન એટી સેવનથી જોયા નથી બરાબર ચલો આ સીન્સ અને ફોરનો મિનિંગ હતો બરાબર ચલો એના પછીનો પ્રિપોઝિશન્સ છે ફોર માટે બરાબર એ ફોરનો મિનિંગ થી પણ થાય છે અને બીજો મિનિંગ માટે પણ થાય છે તો માટે અને કારણ કેના સંદર્ભમાં ફોર વપરાય છે હી વોઝ પનિશ્ડ ફોર હિઝ કેરલેસનેસ બરાબર તેને પનિશ મળી શું કામ કારણ કે તે કેરલેસ છે એટલા માટે બરાબર હી ડાયટ ફોર અ નોબલ કોઝ ચલો એના પછી છે છવ્વીસ મુટીલ જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી ત્યાં સુધીના સંદર્ભમાં સામાન્ય રીતે હકારમાં ટીલનો યુઝ થાય છે બરાબર અને અન્ટીલનો મિનિંગ પણ એ જ થાય જ્યાં સુધી ત્યાં સુધી પણ એ નકારમાં વપરાય છે હકાર વાક્ય હોય ત્યારે ટીલ યુઝ થાય નકાર વાક્ય હોય ત્યારે અન્ટિલ યુઝ થાય છે જેમ કે વેઇટ ટીલ આઈ કમ ઊભા રહો હું ત્યાં સુધી ચાલું ડોન્ટ ગો અન્ટીલ આઈ રિટર્ન એવા એક્ઝામ્પલ ટીલ અને અન યુઝ કરી શકાય છે બરાબર ચલો અહીંયા આપણે પાર્ટ ફોર કમ્પ્લીટ કરીએ છીએ પાર્ટ ફાઇવની અંદર આપણે એક્સરસાઇઝ જોઈશું અને ત્યાં આપણે પ્રિપોઝિશન્સ પણ યુઝ કરીને જોશું કે તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે બરાબર ધન્યવાદ